ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરમાં ભણીશું ઇનડાયરેક્ટ સ્પીચ. સૌથી પહેલા તો આપણે એ સમજીશું ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવામાં આવે છે અને ડાયરેક્ટ સ્પીચ કોને કહેવામાં આવે છે. તો જ્યારે આપણે બે જણા સામસામે બોલીએ ને તેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીશું, એટલે કે પ્રત્યક્ષ કથન કહીશું. પરંતુ માની લો કે આપણા બેમાંથી કોઈ એક જણ ઘેર જાય અથવા તો બીજે ક્યાંય જાય અને સામે જે વ્યક્તિ હતો જે એની ગેરહાજરીમાં કોઈ ત્રીજી વ્યક્તિને કંઈ કહે ને, તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. કેમ? કારણ કે એ વાક્યમાં કેટલાક શબ્દોમાં એને પરિવર્તન કરવું પડે છે અને આ ફેરફાર છે એને જ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીશું. હવે ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે બને છે તે આપણે સૌથી પહેલાં તો અભ્યાસ કરીએ છીએ. તો ઇનડાયરેક્ટ સ્પીચને સમજતા પહેલાં આપણે એક વાક્ય લખીને હું તમને સમજાવું છું કોને શું કહેવામાં આવે છે. તો પહેલાં જુઓ, એક વાક્ય લખું છું. ધ સન સેઝ ટુ મોના, સેઝ ટુ મોના, વિજય ઇઝ એ ક્લેવર પ્યુપિલ. હવે આ વાક્યમાં છે ને આપણે પહેલાં તો બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે, રિપોર્ટિંગ વર્બ કયા ટેન્સમાં છે એ સૌથી પહેલાં આપણે જાણવું પડશે. તો જે દર્શન છે ને એને સ્પીકર કહેવામાં આવે છે. સ્પીકર એટલે કે બોલનાર. અને જે પાછળનો શબ્દ છે ને એને આપણે લિસનર કહીશું, એટલે કે સાંભળનાર. આને શું કહેવામાં આવે છે? સાંભળનાર કહેવામાં આવે છે. જ્યારે દર્શન છે ને બોલનાર કહેવામાં આવે છે. હવે શ્રેષ્ઠ તો શબ્દ છે ને એને રિપોર્ટિંગ વર્બ, જેને શોર્ટમાં આરબી કહીશું, રિપોર્ટિંગ વર્બ. અને કયા ટેન્સમાં છે? તો પ્રેઝન્ટ ટેન્સમાં છે, એટલે કે વર્તમાન કાળમાં છે. અને વિજય ઇઝ એ આઉટર ચિહ્નની અંદરનું આખું વાક્ય હોય ને એને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. જો તમને આટલા વાક્યો કે ખબર હશે ને તો જ તમને આગળના ફેરફાર કરવાની ખબર પડશે. બાકી તમને આમાં કોઈ જ ફેરફાર અથવા કંઈ જ ખબર પડશે નહીં. આ ટોપિકમાં તમે જેટલા ઊંડા ઉતરશો એટલો તમને વધારે ખ્યાલ આવશે. એકવાર ફરીથી હજુ સમજી લો. જો વાક્ય છે દર્શન સેઝ ટુ મોના, વિજય ઇઝ એ ક્લેવર પ્યુપિલ. આ વાક્યમાં દર્શન છે ને સ્પીકર છે, જ્યારે મોના છે લિસનર છે, એટલે કે સાંભળનાર છે. અને સેજ તો છે એ રિપોર્ટિંગ વર્બ તરીકે ઓળખાય છે અને પ્રેઝન્ટ ટેન્સમાં છે. જ્યારે વિજય ઇઝ એ ક્લેવર પ્યુપિલ છે, જ્યારે રિપોર્ટેડ સ્પીચના નામથી ઓળખવામાં આવે છે. અને રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર ક્યારે થાય છે એ સમજવા પહેલાં જોઈએ કે સેજ તો વાક્યમાં હોય ને સેજ ટુ, તો એનું આપણે શું કરી દેવાનું? ટેન્સ કરી દેવાનું. અને જો સે ટુ હોય એનું કરી દેવાનું ટેન. જ્યારે સેડ ટુ હોય એનું આપણે ટોલ કરવાનું છે. હવે આમાં જે આ બે પહેલા બે શબ્દ છે ને ટેન્સ અને ટેન, આ બંને શેમાં છે? પ્રેઝન્ટ ટેન્સમાં છે. જ્યારે ટોલ્ડ શબ્દ છે ને એ શેમાં છે? પાસ્ટ ટેન્સમાં છે. અને પાસ્ટ ટેન્સમાં હોય ને ત્યારે ફેરફાર બધા શક્ય છે. હવે જો નિયમ આપણે જોઈએ કે રિપોર્ટિંગ વર્બ હોય ને એ જો વર્તમાન કાળમાં હોય અથવા તો ભવિષ્ય કાળમાં, એટલે આ સેઝ ટુ હોય, અહીંયા લખું છું, આ બેમાંથી કોઈ પણ એક હોય, સેઝ ટુ અથવા સે ટુ, એને વર્તમાન કાળ કહેવાય છે. સેઝ ટુ અથવા તો સે ટુ હોય કે વર્તમાન કાળમાં હોય કે ભવિષ્ય કાળમાં, ભવિષ્ય કાળમાં વિલ સે આવશે. જો આમાંથી કંઈ પણ હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. રિપોર્ટેડ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નના વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. વર્તમાન કાળમાં હોય અથવા તો ભવિષ્ય કાળમાં, તો આપણે રિપોર્ટેડ સ્પીચના કોઈ કાળમાં ફેરફાર કરતા નથી. નિયમ નંબર એક છે આ રહ્યો.
આપણે જો બીજું લઈએ આપણે કોઈ જ ફેરફાર થતો નથી એટલે કે જો એક ઉદાહરણ છે હું લખું છું એક્ઝામ્પલ આ નિયમે આનું મોના સેસ ટુ હિરોલ કોઈ જ
ફેરફાર થતો નથી. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ખાલી અવતરણ ચિહ્ન નીકળશે અને ધેટથી જોડાઈ જશે, બાકીનું બધું જ વાક્ય એમના એમ જ લખાશે. જે આપણે જોયું, જો એક એક્ઝામ્પલ લઈ લખું છું, બીજા પછી નેક્સ્ટ લખીશું. તો જો એક્ઝામ્પલ એને અનુરૂપ આ નિયમમાં
says that the sun rises in the east. હવે આ વસ્તુ છે ને અહીંયા આપણે આને બધી છે આ શરીયાથી આપણે સર્વનામ લો. હવે સર્વનામમાં ફેર આ સામાન્ય નિયમો પણ આવે એનાથી હવે મેઇન નિયમ આવ્યા સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર હવે આ વસ્તુ સમજીને પહેલા સમજી લો. કોઈ પણ વાક્યને તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ને ત્યારે મુખ્યત્વે બે ફેરફાર થાય છે. એક ફેરફાર થાય છે સર્વનામમાં ફેરફાર, જે આપણે હી સી એવા બધા સર્વનામ મૂકીએ છીએ, અને બીજો ફેરફાર છે કાળમાં ફેરફાર થાય છે. કાળમાં એટલે કે વર્તમાન કાળ હોય તો ભૂતકાળમાં ફેરવાય, બરાબર? એ નિયમો જો આગળ આવશે, ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં ફેરવાય છે. તો આપણે પહેલો ભણીએ છીએ સર્વનામમાં ફેરફાર. તો પહેલાં તો આપણું ટેબલ છે એ ખાસ યાદ રાખો સર્વનામનો ફેરફાર સમજતા પહેલાં, જેમ કે પહેલાં એક વચન અને બાજુમાં આવે છે બહુવચન. ટેબલ યાદ કરવું પડશે તો જ નિયમો બધા આવડશે. અને અહીંયા આવશે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે પહેલા પુરુષ એક વચનમાં શું આવશે? આઈ. તો બહુવચનમાં આવશે વી. બીજા પુરુષમાં આવશે યુ, તો આ પણ આવશે યુ. અને ત્રીજા પુરુષમાં ત્રણ શબ્દ આવશે હી સી અને ઈ, અને ત્રણેયનું બહુવચન થશે. જેને આ ટેબલ આવડતું છે એને બહુ ઝડપથી નિયમો ખબર પડી જશે. હવે સર્વનામમાં ફેરફારનો નિયમ આપણે સમજીને, તો પહેલો પુરુષ હોય ને તમારા વાક્યમાં જોવાનો, તમારે અવતરણ ચિહ્નની અંદર અહીં પહેલો પુરુષ આપેલો હોય, પહેલો ફેરફાર થશે હંમેશા કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ? વાક્યમાં જે પહેલું હોય ને એને બોલનાર કહેવાય, પાછળ હોય એને સાંભળનાર કહેવાય. પછી જો તમારા વાક્યમાં યુ આપ્યું હોય ને પહેલો ફેરફાર સાંભળનાર, એટલે પાછળ જે નામ હોય એના આધારે, તો આનો ફેરફાર કોના પ્રમાણે થશે? સાંભળનાર પ્રમાણે. અને ત્રીજા પુરુષમાં કોઈ જ ફેરફાર થતો નથી, કોઈ જ ફેરફાર થતો નથી. એકવાર ફરીથી આ સમજી લો તમે ટેબલ આખું. આઈ વી યુ યુ અને ધે. તો હું તમને એકવાર ફરીથી હજુ નિયમ લખીને સમજાવું છું. કેટલાક લોકો છે ને બોલનારને કરતા પણ કહેતા હોય છે,
એટલે ઇંગ્લિશમાં આપણે સબ્જેક્ટ કહીશું. એટલે ખાસ શબ્દ સવારે શું યાદ રાખવાનું છે, પહેલા પુરુષનો સર્વનામનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે, આ જ ખાસ યાદ રાખજો તમે. પછી બીજું આખું વાક્ય જ આવશે, જો રિપોર્ટેડ સ્પીચમાં બીજા પુરુષનું સર્વનામ હોય તો, બીજા પુરુષનું સર્વનામ હોય તો તેનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય છે. બીજા પુરુષમાં તો શું આવશે, યુ જ આવશે, એક વચનમાં યુ બહુવચનમાં, એટલે કે બીજા પુરુષનું સર્વનામ હોય તેનો ફેરફાર હંમેશા સાવરના પ્રમાણે થશે, જેને આપણે કર્મ પણ કહી શકીએ છીએ અથવા તો ઓબ્જેક્ટ પણ કહેવામાં આવે છે. અલગ અલગ શબ્દો વાપરતા હોય છે બધા, અને સાંભળનાર એટલે શ્રેષ્ઠ તો પછીનો શબ્દ હોય તે. જ્યારે ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ જ ફેરફાર થતો નથી, ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ જ ફેરફાર થતો નથી, થતો નથી, બરાબર. એટલે સમજી લો, ત્રીજા પુરુષમાં તો ઘણા બધા સર્વનામ આવશે, ઈ સી ઈટ અને તે ત્રણે આ આટલા બધા આવશે, બરાબર. એટલે એમાં ભાગ કરીને આપણે અપર લવ ઉદાહરણમાં જોઈએ ને, એ સી હશે માટે, અને કોઈ જ ફેરફાર થતો નથી, જેને ઇંગ્લિશમાં આપણે નો ચેન્જ લખી શકીએ છીએ. હવે આના પરથી આપણે નાનું સૂત્ર પણ યાદ કરી શકીએ છીએ, સબ્જેક્ટનો એસ લઈએ, જો ઓબ્જેક્ટનો ફો લઈએ અને નો ચેન્જ કરીએ, જો એસ તો એમ સૂત્ર યાદ રાખશો તમે તો પણ તમને બધા નિયમો યાદ રહી જશે. હજુ પણ એકવાર આપણે આ ફરીથી આ નિયમો બધા જ જોઈ રહ્યા છે, તમે પણ એકવાર વાંચી લો બધા નિયમો. જો આપણે પહેલો નિયમ વાંચીએ છીએ, જો રિપોર્ટેડ સ્પીચમાં પ્રથમ પુરુષનો સર્વનામ હોય તો તેનો ફેરફાર હંમેશા બોલનાર પ્રમાણે થાય છે, એટલે કે કરતા અથવા તો સબ્જેક્ટ પ્રમાણે, એક જ કહેવાય, બધા શબ્દો એક જ છે, કોઈ એવું નથી કે બોલનાર કરતા સબ્જેક્ટ બધું અલગ છે, બોલનાર છે એને કરતા પણ કહેવાય ને એને સબ્જેક્ટ પણ કહેવાય છે, કોઈ પણ શબ્દ એક લગ કરી શકો છો યાદ રાખવા માટે. અને બીજો નિયમ છે, જો રિપોર્ટેડ સ્પીચમાં બીજા પુરુષનું સર્વનામ હોય તો તેનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય છે, એટલે કે કર્મ અથવા તો ઓબ્જેક્ટ પ્રમાણે. અને ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ જ ફેરફાર થતો નથી, બરાબર, એટલે કે નો ચેન્જ. હવે પહેલા પુરુષના સર્વનામો કયા કયા છે એ આપણે યાદ રાખવું, એક તો આઈ અને બી તો ખરા છે, પરંતુ આઈના ઘણા બધા રૂપો છે. આઈનું રૂપ થશે એક તો મી, માય, માય સેલ્ફ, એ જ રીતે વિનું અવર, અવર્સ, અવર સેલ્સ, આ બધા રૂપમાં ચેન્જ કરતા આપણને આવડવું જોઈએ. પછી બીજા પુરુષમાં તો યુ આવશે, એટલે યોર, યોર્સ અને યોર સેલ્ફ, યોર સેલ્ફ જ વપરાય છે. અને ત્રીજા પુરુષમાં છે હી, સી, ઈટ અને ધે, તો હીનું શું થશે, હિમ પણ થાય, હિસ પણ થાય અને હિમ સેલ્ફ પણ થાય. પછી સી છે, સીનું શું થશે, હર, હર્સ અને હર સેલ્ફ. ઈટ છે તો ઈટ, ઇટ્સ, ઇટસેલ્ફ, અને એકવાર ઇટનું ઇટ પણ થાય છે કર્મણી રૂપમાં. અને ધેનું ધેમ, ધેર અને ધેમ સેલ્ફ અને ધેમ. હવે આટલા બધા ચેન્જીસ પણ યાદ રાખશો તમે અને પછી વાક્ય સમજશો તો વધારે ખ્યાલ આવશે. હવે હું તમને એક વાક્ય છે લખીને સમજાવું છું કે કઈ રીતે આ વાક્ય બને છે અને કઈ રીતે આપણે ચેન્જ કરીએ છીએ. હું વાક્ય લખું છું અને તમને સમજાવું છું, એક આ બધા નિયમો ત્યાં કામ કરશે. તમારે પણ એ વાક્યની સાથે સાથે દરેક નિયમ યાદ કરીને વિચારવાનું છે કે કઈ રીતે થઈ રહ્યું છે આ વાક્ય. જો
લીધો વાક્ય છે રામ સેસ ટુ શીલા એક્ઝામ્પલ નંબર 1 રામ સેસ ટુ શીલા પછી તારા ઉદાહરણ ચિંતા આઈ ડુ માય વર્ક આઈ ડુ માય વર્ક બને તો પોતાની જાતે જ પોતાના મનમાં બધા નિયમો યાદ કરજો અને પછીનો વિડીયો જોશો તો તમને બહુ સારી રીતે બધી જ ખબર પડી જશે કે કેવી રીતે ક્યાં બનાવવાનું છે અને જે એક્ઝામ્પલ છે એ પણ સમજતા પણ જજો જોડે જોડે કે કઈ રીતે આ આવી છે તો આનું કઈ રીતે ચેન્જ થયો છે અને પછી નિયમને જોડશો તમે એની સાથે તો સારી રીતે તમને નિયમ અને બંને આવડવાના છે અને બંને કામ આપણે સારી રીતે કરી શકીશું આનાથી આગળનો વિડીયો છે હું તમને પછી બનાવીશ પરંતુ જો તમારી જોડે પણ ક્યાંય ગ્રામર કે કંઈ પડી હોય જરૂરી નથી કે તમારા જોડે ગ્રામર એ તમે જે ધોરણમાં હોય એની જ હોય કદાચ 11માનો વિદ્યાર્થી હોય તો એ 10માની ગ્રામર જોઈ શકે છે 12માની હોય તો 12માની એમાં પણ તમને રિપોર્ટેડ સ્પીચમાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા હશે એ એક્ઝામ્પલને તમે જાતે બનાવવાનો પ્રયત્ન કરો અને આન્સર મેળવો તો તમને પણ ખ્યાલ આવશે
કે રિપોર્ટેડ સ્પીચ કઈ રીતે કરો છો, અને ખરેખર બધા મહેનત સાથે ફરીથી તૈયારી કરજો કે જેથી આગળના વિડીયોમાં તમને બહુ સારી સમજણ પડે અને સારી તમે સારી રીતે આગળ કરી શકો છો. ચલો,